નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અચાર એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ દસના જે બોર્ડ એક્ઝામનું પેપર જે પહેલું હતું ગુજરાતી વિષયનું તેનું જે સોલ્યુશન છે તે આપણે જોવાના છીએ ઓલરેડી આપણે વિભાગ એથી લઈને સી સુધી આપણે એનું સોલ્યુશન મૂકી દીધું છે અલગથી તે છતાંય અહીંયા આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા જે વિભાગ એથી લઈને બી સુધીનું જે છે તેનું સોલ્યુશન આપણે અહીંયા છે તમે જોઈ શકો છો તે સિવાય વિભાગ નંબર જે ડી છે તેનું સોલ્યુશન પણ આપણે આ વિડીયોમાં લીધું છે વિભાગ બી અહીંયા પૂર્ણ થાય છે વિભાગ સીમાં જોઈએ તો ગ્રામર સેક્શન તમે જોયો છે ત્યારબાદ વિભાગ ડી જે છે તેમાં સૌપ્રથમ છે નીચે આપેલી પંક્તિઓના આશરે પંદર વાક્યમાં વિસ્તાર કરો પહેલી પંક્તિ છે જે સૂર્યમાં કોમળતા સમય તેને જ સાચું પુરુષત્વ માન્યું ત્રવંત લોખંડનું ખડગ થાય પાષાણનું ખડનકથી ઘડાતું એટલે કે જે સૂર્ય જે હોય છે તેમાં કોમળતા સમય હોય છે તેને જ સાચું પુરસ્તત્વ માનો એટલે કે જે સૂર્યમાં કોમળતા હોય તે જ સાચું પુરુષત્વ છે તે તેનું ઉદાહરણ લોખંડ અને પાષાણનું પણ કમ્પેરિઝન આ પંક્તિમાં કરેલું છે બરાબર તો આ પંક્તિને તમારે એ રીતે સમજાવવાનું છે કે સૂર્યને જે જે પુરુષત્વમાં એટલે કે જે શક્તિમાં જે સૂર્યમાં કોમળતા હોય તે જ સાચું પુરુષત્વ એટલે કે સાચી શક્તિ મનાય છે અને તે જ રીતે લોખંડ અને પાષાણના ઉદાહરણ સમજાવીને તમારે એને પૂર્ણ કરવાનું છે ત્યારબાદ એના અથવામાં છે અક્કલ ઉધારે ના મળે હેતના હાટ વેચાય રૂપ પદ ઊંચીનું ના મળે પ્રીતપરાણે ન થાય અક્કલ એટલે કે બુદ્ધિ જે છે તે પાસે પાસેથી આપણે ઉધાર લેવાની જરૂર નથી અને જે હેત જે છે તે કોઈ દિવસ કોઈ બજારમાં વેચાતો નથી હાટ એટલે બજાર રૂપ ઓછીનું ના મળે આપણું જે રૂપ આપણને આપવામાં આવ્યું છે તે આપણને કોઈ પાસેથી ઉધાર મળતું નથી જે આપણને રૂપ ભગવાને આપેલું છે તે જ આપણને આગળ વધાવવાનું હોય છે બરાબર એનામાં કોઈ ફેરબદલ આપણે કરી શકતા નથી પ્રીત પરાણે ન થાય અને જે પ્રેમ જે છે તે કોઈ બીજા સાથે થતો નથી જે વ્યક્તિ આપણા નજીકના હોય તેની સાથે જ આપણે પ્રેમ કરી શકીએ છે એ રીતનું ઉદાહરણ આપીને તમારે એને પંક્તિઓ સમજાવવાની છે ત્યારબાદ તમારી શાળામાં પ્રજાસત્તાક દિને શૌર્યગીત સ્પર્ધાનું આયોજન થયું હતું એ અંગે હવાલા આશરે સો શબ્દમાં લખો વિદ્યાર્થી મિત્રો પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીમાં રોજ આપણે જે શાળાઓમાં જે કાર્યક્રમ આયોજિત કરીએ છીએ તેમાં જ આપણે શૌર્યગીત જે સ્પર્ધાનું આયોજન થાય છે તેને તમારે વિસ્તાર વિસ્તાર મીન્સ તમારે જે શોભ શબ્દ થઈ શકે એટલા વિસ્તારપૂર્ણ તમારે એને લખવાનું છે બરાબર એ સ્પર્ધાનું તમારે વિવરણ આખું તમારે કરી દેવાનું છે ત્યારબાદ જે નિબંધ છે સોરી સંક્ષેપ લેખન સંક્ષેપ લેખન તેમાં શીર્ષક સાથે તમારે એને રજૂઆત કરવાની છે તેમાં ત્રીજા ભાગનો સંક્ષેપ તમારે કરવાનો છે આ પ્રમાણેનું છે પેરેગ્રાફ તેનું સંક્ષેપ લેખન છે જીવનનો બગીચો શીર્ષક થશે અને સંક્ષેપ લેખનમાં જોઈએ તો સારા જીવન માટે સારા સમાજ સારું કુટુંબ જીવન જરૂરી છે જે રીતે સારા મકાની જેમ એનું પણ આપણે ચણતર કરવું પડે છે એ ચણતર લગભગ દરરોજ જીવનની પ્રત્યક્ષ કરવું પડે છે સારો બગીચો બનાવવા માટે ઘાસ અને જાળા ઝાખરા દૂર કરીએ છીએ અને સુંદર બગીચો તૈયાર થાય છે તેમ જીવનમાં પણ જરૂરી છે ત્યારબાદ છે નિબંધ તમે તે એક વિષય પર આપેલા મુદ્દાના આશરે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખો હું માનવી માનવ થાવ તો ઘણું બરાબર પહેલો નિબંધ છે બીજો છે ફરી બનવા ચાહું છું પ્રભુ બાળ નાનું ત્યારબાદ ત્રીજો છે કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ એ નિબંધ આપણે અહીં આ પ્રમાણે મૂકેલા છે પહેલો નિબંધ છે હું માનવી માનવ થાવ છે આજના જમાનામાં જે યુદ્ધની પરિસ્થિતિઓ તે હિસાબે તમે માનવતા વિશે પણ તમે ઘણું એમાં લખી શકો છો કે માનવતા જે છે લોકોમાં તે હવે રહી નથી અને જે યુદ્ધો છે તે તે વધારે પડતા થઈ રહ્યા છે ત્યારબાદ બીજો છે મારા શૈષવના સ્મરણો ફરી બનવા ચાહું છું પ્રભુ બાળ નાનું આ જે નિબંધ છે તે આપણે પૂછવામાં આવ્યું છે ત્રણ રીતે ચાર રીતે તમારે પૂછાઈ શકે છે એક છે મારા શૈષવના સ્મરણો ત્યારબાદ આજના પેપરમાં જે પૂછાયું છે ફરી બનવા ચાહું છું પ્રભુ બાળ નાનું ત્યારબાદ મને શિશુતણી ગમે સરળ સૃષ્ટિ અથવા શેષ એ પ્રમાણે તમારે આ ચાર રીતે પૂછાઈ શકે છે તે પણ અહીંયા આપવામાં આવ્યું છે તમે જોઈ શકો છો त्यार बाद अंतिम जे निबंध आहे विदाई कन्याविदा विदाई निबंध आमाणे रहते અહીંયા જે આ નિબંધ છે તે અહીંયા પૂર્ણ થાય છે અને આપણો જે સોલ્યુશન છે ગુજરાતી પેપરનું તે પણ આપણું અહીંયા પૂર્ણ થાય છે